નમસ્કાર, ફિફ્ટી ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું આપને બતાવી રહી છું કે હિન્દુ ધર્મમાં હવન કે યજ્ઞ કરતી વખતે સ્વાહા કેમ બોલાય છે. આપ સૌએ યજ્ઞ સમયે જરૂર ધ્યાન આપ્યું હશે કે હવન કરનાર વ્યક્તિ જ્યારે અગ્નિમાં સામગ્રી નાખે છે ત્યારે દરેક વખતે તેના દ્વારા સ્વાહા કહેવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે તેનું મુખ્ય કારણ શું છે? હકીકતમાં અગ્નિદેવની પત્ની છે સ્વાહા. તેથી હવનમાં દરેક મંત્ર પછી સ્વાહાનું ઉચ્ચારણ કરવામાં આવે છે. સ્વાહાનો અર્થ છે યોગ્ય રીતે પહોંચાડવું. મંત્ર પાઠ કરતી વખતે સ્વાહા કહીને જ હવન સામગ્રી ભગવાનને અર્પિત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ યજ્ઞ ત્યાં સુધી સફળ નથી થતો જ્યાં સુધી હવનનું ગ્રહણ દેવતા ન કરી લે. પણ દેવતા આવું ગ્રહણ ત્યારે કરી શકે છે જ્યારે અગ્નિ દ્વારા સ્વાહાના માધ્યમથી અર્પણ કરવામાં આવે. આવો જાણીએ આ અંગેની પૌરાણિક કથા. પૌરાણિક કથાઓ મુજબ સ્વાહા દક્ષ પ્રજાપતિની પુત્રી હતી. તેમનો વિવાહ અગ્નિદેવ સાથે કરવામાં આવ્યો હતો. અગ્નિદેવ પોતાની પત્ની સ્વાહાના માધ્યમથી જ ભવિષ્ય ગ્રહણ કરે છે અને તેના માધ્યમથી જ આ ભવિષ્ય આહવાન કરવામાં આવેલ દેવતાઓને પ્રાપ્ત થાય છે. બીજી બાજુ પૌરાણિક કથા મુજબ અગ્નિદેવની પત્ની સ્વાહાના પાવક, પૌમાન અને સૂચિ નામના ત્રણ પુત્ર હતા. સ્વાહાની ઉત્પત્તિથી એક અન્ય રોચક કથા પણ જોડાયેલ છે, જેના મુજબ સ્વાહા પ્રકૃતિની એક કલા પણ હતી, જેનો વિવાહ અગ્નિ સાથે દેવતાઓના આગ્રહ પર સંપન્ન થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ પોતે સ્વાહાને એ વરદાન આપ્યું હતું કે ફક્ત તેના માધ્યમથી જ દેવતા ભવિષ્યને ગ્રહણ કરી શકશે. યજ્ઞ પ્રયોજન ત્યારે પૂર્ણ થાય છે જ્યારે આહવાન કરવામાં આવેલ દેવતાને તેની પસંદગીનો ભોગ પહોંચાડવામાં આવે. તો મિત્રો, હવે તમે જાણી ગયા હશો કે હવન કરતી વખતે સ્વાહા કેમ બોલવામાં આવે છે. તો પછી લાઈક કરો અને અમારા વિડીયોને અને તમારા મિત્રોને પણ શેર કરો અને આવી જ અન્ય સરસ પ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં.